વડોદરાના હરડી બોટ કાંડના પીડિતો હજુ પણ ન્યાયથી વંચિત. પીડિત પરિવારોએ એકઠા થઈને ન્યાયની માંગ કરી. શિક્ષિકા અને 12 બાળકો સહિત 14 લોકોએ ગુમાવ્યા હતા જીવ. ભ્રષ્ટાચારી સરકાર જે ઊંઘે છે એને ઉઠાડે, કે તમારા બેદરકારીને લીધે જે અમારા છોકરાની હત્યા થઈ છે તો અમને ન્યાય આપો. સ્કૂલવાળા ઉપર, કોર્પોરેશનવાળા ઉપર એક્શન લો, એ લોકોને સજા કરો. જેવી રીતે અમે અમારા છોકરાના લીધે જીવન વિતાવી છે એવી રીતે એ જેલમાં જીવન વીતે, અને એમને અહેસાસ થાય કે એમને બેદરકારીને લીધે, એમની નિષ્કાળજીને લીધે એમનો કેવી 12 પરિવારનો ઉજડી નાખ્યા છે. બસ એટલી જ આશા છે કે એ ઉપર, એ લોકોના ઉપર એક્શન લઈને એમને સજા કરો તમે લોકો, સ્કૂલવાળા ઉપર ને કોર્પોરેશનવાળા ઉપર. આજે 5 મહિના થઈ ગયા છે, તે છતાં અમને એવું લાગે છે કે આજે અમારા છોકરાઓને અમે લેવાઈએ છીએ. મારી છોકરીએ મને કીધું હતું કે મમ્મી તમે સાંજે લેવા આવજો 5 વાગે, તમને એવું અહેસાસ થાય છે અમે અમારા બાળકોને લેવાઈએ છીએ. અમારા બધા પેરેન્ટ્સને PSI છે, IPS છે, બોલાવીને મીટિંગ કરાવી હતી કે અમે તમારા માટે SIT ટીમ બેસાડીશું. SIT ટીમે 2000 પાનાની વિગતો તૈયાર કરી છે, બધા એ લોકો પાસે સબૂતો પણ છે, નાના નાના બાળકો પાસેથી અહીંયા ઇન્ટરવ્યુ લીધું છે, ઘરે ઘરે જઈને આવ્યા. 2 ટીચરો જે બચી ગઈ હતી એ બંને ટીચરોના ઇન્ટરવ્યુ પોલીસે લીધા છે કારેલી બાગના, તે છતાંય કોઈ એક્શન નથી. અમારી પાસે એ માંગણી છે કે તમે કોર્પોરેશન વાળાને 3 મહિના સુધી જેલમાં મૂકીને જામીન આપી દીધા, પરંતુ સ્કૂલ પાસે એક પણ એક્શન લીધો નથી, કેમ નહીં લીધો? અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.